રાજ્યના 43 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 3 ઇંચ તો માણસામાં 2.5 ઇંચ વરસાદ. રાજ્યમાં અલગ અલગ સ્થળે વીજળી પડતા 5ના મોત. સામાન્ય વરસાદમાં રાજકોટ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. રૈયા રોડ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. મવડીની નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા. રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ. 5 દિવસ જામશે વરસાદી માહોલ. આગામી 24 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકારે રસીકરણ ડ્રાઈવ શરૂ કરવાનો લીધો નિર્ણય. શાળામાં બાકી રહેલા વિદ્યાર્થીઓને અપાશે રસી. 17-18 જૂને ફરી પીએમ મોદી આવશે ગુજરાત. પાવાગઢ અને વડોદરાની લેશે મુલાકાત. 8,907 આવાસનું લોકાર્પણ. અમદાવાદ બોટાદ રેલવેનો કરાવશે આરંભ. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસનું પ્રદર્શન. ઈડી ઓફિસ તરફ જતા નેતાઓની પોલીસે કરી અટકાયત. સર્જાયું ઘર્ષણ. વડોદરામાં બેન્કર્સ ગ્રુપ પર 6ઠ્ઠા દિવસે આઈટી વિભાગની તપાસ. વધુ 4 કરોડ 10 લાખની રોકડ અને દાગીના જપ્ત. હજુ 2 લોકરની તપાસ બાકી. વડોદરાના ગોરવા ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસને સપાટો. 8 લોકોની ધરપકડ. 4 કાર સહિત મુદ્દામાલ કરાયો કબજે. જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધનો લીધો જીવ. હૃદય કંપાવતા સીસીટીવી સામે આવ્યા. ચાલુ વર્ષે ઢોરને કારણે 2ના મોત. 10 લોકો ઘવાયા. ઉનાળા વેકેશન બાદ ફરી કોલાહલથી ગુંજી રાજ્યની શાળા. નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી વધાવાયા. તકેદારી સાથે શૈક્ષણિક કાર્ય ફરી ચાલુ.